बोडेली खाते कोविड सेंटर ना अंतिम दर्दी कोरोना ने मात आपी संपूर्ण स्वस्थ थई घरे परत फर्या। छोटाउदेपुर में कलेक्टर साहेब अने डीडीओ साहेब नी हाजरी में बोडेली तालुकाना अंतिम दर्दी ने रजा अपाई हती अने जिला कलेक्टर सुजल मयात्राए पुष्पगुच्छ आपी साझा थवा बदल अभिनंदन पाठव्या हता। तेमज छोटाउदेपुर जिला माटे राहतना समाचार छे अने संखेड़ा तालुकाना आशा वर्कर बहनों ने कोरोना ने मात आपी होस्पिटल माथी रजा आपी हती। तेमज बोडेली ढोकलिया पब्लिक होस्पिटलना तबीबो नर्सो स्टाफनी उत्तम सारवानी दर्दीए प्रशंसा करी हती अने दर्दीने ताळीओना गड़गड़ाटथी वधावी लीधा हता। तेमज छोटाउदेपुर जिल्लामां टोटल 24 दर्दीओ कोरोना पॉजिटिव नोंधाया छे। आ साथे ज कुल 23 दर्दी साजा थई घरे परत फर्या छे। हवे फक्त एक ज दर्दी सारवार हेठळ छे अने आ दर्दी पण संपूर्ण स्वस्थ थईने घरे परत फरे अने छोटाउदेपुर जिल्लो कोरोना मुक्त थाय तेवी लोको आशा राखी रह्या छे। कोरोना वायरस ने लेने एक तरफ जे पॉजिटिव केस आवी रह्या छे ते चिंतानो विषय छे, त्यारे बीजी तरफ एक राहतनी वात भी एवी छे के जे कोरोना वायरस ना जे पॉजिटिव केस छे ए लोको साजा भी थई रह्या छे। त्यारे आप वात करशुं छोटाउदेपुर जिल्लानी, छोटाउदेपुर जिल्लाना आपणे बोडेली पब्लिक हॉस्पिટલમાં છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો કે જે હાલમાં જે એક પબ્લિક હોસ્પિટલમાં કોરોના પોઝિટિવનો દર્દી હતો એને રજા આપી દેવામાં આવી છે અને જે કલેક્ટર સાહેબ છે, ટીડીઓ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, એમની હાજરીમાં જે આશા વર્કર બહેન હતા અને જે બહેનને રજા આપી દેવામાં આવી છે અને જે બોડેલી તાલુકાની જે હોસ્પિટલ છે, જે પબ્લિક હોસ્પિટલ, તેની જે એક જ કેસ હતો હાલમાં અને એને સંપૂર્ણપણે રજા આપી દીધી છે અને એ જે કેસ છે એ સંપૂર્ણપણે સાજો થઈ ગયા છે। એક ખુશીની વાત છે, હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 24 કેસ પોઝિટિવ હતા, એમાંથી 23ને રજા આપી દેવામાં આવી છે અને એક સારી વાત છે, એક ખુશીની વાત છે અને જે એક પેશન્ટ છે કોરોના પોઝિટિવનો એ જે છે એવી આશા રાખીશું કે જે એ બી સારા થઈ જાય અને એમને બી રજા મળી જાય। ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। અહીંયા આગળ સારો થયો, ખાવા પીવાનું બધું સારું, બધું મારે અહીંયા સેવા સારી કરતા હતા। કેવી રીતે આપ સંક્રમણમાં આવ્યા હતા એ સર ખબર ના પડી, હું બધા કરાતાથી કોરો ટાઈમ કરાતા, પણ હું કોઈ દિવસ ટિકર થતા નહીં, કોઈને એમને એવો તસો નહીં થઈ, તો કેવી રીતે થયું એ ખબર નહીં સર। અહીંયા જે સારવાર તમને જે લીધી છે, સારવારમાં તમને વહીવટી તંત્ર દ્વારા કેવો અનુભવ થયો છે? સારો થયો, સારો થયો છે, બધો બધા ભાઈઓ બહેનો સારા હતા, પણ ટાઈમે ટાઈમે બધું પૂછતા હતા મને, ચા નાસ્તો જમવાનું બધું વ્યવસ્થા આપતા। શું નામ છે આપણું? તરવી રંજનબેન જીતેન્દ્રભાઈ, ગામ બાંધરપુર। શું છે બાઇટમાં એક્ઝેક્ટલી શું લેવાનું? રંજનબેનને આપણે અહીંયાથી સજા થઈને પાછા 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન માટે પાછા રવાના કરેલા છે। કોરોના વર્ધર કે એમની જે કામગીરી છે હંમેશા પ્રશંસાપાત્ર રહી છે। એમણે હોસ્પિટલમાં રહીને અને હોસ્પિટલની બહાર પણ આશાવર્કર તરીકે અને કોરોના વર્ધરની કામગીરી બજાવી છે બહુ સારી રીતે। હાલમાં કુલ 14 પોઝિટિવ કેસો આવ્યા હતા, જે પૈકી આજે રંજનબેન સાથે કુલ 23 કેસો આપણે ડિસ્ચાર્જ થઈને પાછા આવી ગયા છે। એકમાત્ર પોઝિટિવ કેસ હાલમાં છે જે હાલમાં છોટાઉદેપુર ખાતે દાખલ છે। અમારી આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ કેસોની સંખ્યા ઘણી ઓછી રહેશે અને જિલ્લો ગ્રીન ઝોન ભણી અને કોરોના મુક્ત તરફ આગળ વધતા વધી જશે અને ધીરે ધીરે સ્ટેટસ। ઇમરાન મંસૂરી, KTV ન્યૂઝ, છોટાઉદેપુર।